મિત્રો, આઝાદ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું નિશા સોની. જોઈએ આજના મહત્વના સમાચાર. સુરત શહેરમાં કોરોનાના વધુ 3 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે. સ્લોવેસ્કિયાથી આવેલા અઠવાના યુવક, ઇન્ડોનેશિયાથી આવેલી મહિલા અને કોઇમ્બતુરમાં પોઝિટિવ દર્દીના સીધા સંપર્કમાં રહ્યા બાદ સુરત આવેલા યુવકને શંકાસ્પદ લક્ષણો જણાતા ત્રણેયને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે 2 યુવકના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના વધુ 3 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે. અઠવા ઝોન વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવક સ્લોવેક્સિયા ખાતે ગયો હતો અને ગઈ તારીખ 18 માર્ચના રોજ તે ભારત પરત આવ્યો હતો. હાલમાં તેને શરદી, ખાંસી, તાવ જેવા શંકાસ્પદ લક્ષણો જણાતા તેને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે અને તેના સેમ્પલ તપાસ માટે મોકલાવવામાં આવ્યા છે. તેવી જ રીતે વરાછા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય મહિલા ગઈ તારીખ 17 માર્ચના રોજ ઇન્ડોનેશિયાથી પરત આવી હતી. તેને પણ શંકાસ્પદ લક્ષણો જણાતા સિમેર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના પણ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ સાઉથ ઇસ્ટ ઝોન વિસ્તારમાં રહેતો 19 વર્ષીય યુવક કોઇમ્બતુર ગયો હતો, જ્યાં યુવક કોરોનાનો પોઝિટિવ દર્દીના સીધા સંપર્કમાં રહ્યો હતો અને ત્યારબાદ સુરત આવ્યો હતો. તેને હાલ પણ શંકાસ્પદ લક્ષણો જણાતા સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના પર સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સાથે રાહતની વાત એ પણ છે કે અગાઉના 2 યુવકના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપી દેવાઈ છે. અત્યાર સુધીમાં કુલ 16 દર્દીઓના શંકાસ્પદ સામે આવ્યા હતા, જેમાંથી 1 યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 11 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને હાલ 4 દર્દીના રિપોર્ટ પેન્ડિંગ છે. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરત કોરોના વાયરસને લઈને પોલીસ તંત્ર પણ સતર્ક રહ્યું છે. સુરતમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે, જ્યારે શાહજહાથી આવતી ફ્લાઇટને પણ રદ કરી દેવામાં આવી છે. સાથે જ ડુમસ અને સુવાલી બીચ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નિયમનું ઉલ્લંઘન કરનારને સામે કાયદેસર પગલાં ભરવામાં આવશે. તેમજ પોલીસ કમિશનરે જણાવ્યું છે કે કલેક્ટર દ્વારા પુરવઠા, નાગરિક સુવિધા કેન્દ્ર, આધાર કાર્ડ સેન્ટરો, આરટીઓ સબ રજિસ્ટ્રાર ઓફિસની 29મી સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સાથે હોમ ક્વોરન્ટાઇન 4 વ્યક્તિ ઘર બહાર નજર પડાય તેમને ગવર્મેન્ટ ક્વોરન્ટાઇન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. સુરતમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે અને કેસ સામે આવ્યો જેને લઈને તંત્ર ન તો સજાગ છે, પરંતુ પોલીસ ખાતું પણ સજાગ થઈ ગયું છે. સુરતમાં પોલીસ કમિશનરે 144ની કલમ લાગુ કરી દીધી છે. જાહેર સ્થળો પર 4થી વધુ લોકોનો એકઠા થવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરતના ડુમસ અને સુવાલી બીચ પર પણ લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત કાયદાનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ લોકોનો વરઘોડો નહીં કાઢવા માટે પણ અપીલ કરી છે. કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે જણાવ્યું છે કે મલ્ટીપ્લેક્સ, સિનેમા અને નાટ્યગૃહ કે જેવા જ્યાં વધુ લોકો ભેગા થાય એવા સ્થળો જાહેર જનતા માટે 19 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. શહેરમાં જીમ, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ પણ 19 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ વગેરે પણ સ્થળોએ તમામ શૈક્ષણિક કાર્ય 19 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. હોટલ, રેસ્ટોરન્ટો, ખાણીપીણીના સ્થળો તેમજ જાહેર ખાનગીના સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા સ્થળો બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જો પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનારનો વિરોધ, જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે. સ્મશાન અને લગ્નનો વરઘોડોનું આ જાહેરનામું લાગુ પડશે નહીં, મોલ પણ શરૂ રહેશે. જોકે આ જાહેરનામાનો એવો અર્થ નથી કે એક સ્થળે 4 અથવા 4થી વધુ લોકોને ભેગા ન થાય. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. ઘરની બહાર નીકળવાનું નથી જેથી ચેપ અટકાવી શકાય. જે પ્રમાણે સૂચના આપી હતી એ પ્રમાણે જે લોકોએ હોમ ક્વોરન્ટાઇનનું વાયોલેશન કર્યું હોય એવા 4 ઇસમોને ફિઝિકલી એમને હોમ ક્વોરન્ટાઇનમાંથી રિમૂવ કરી અને ગવર્મેન્ટ ઓન્ડ ક્વોરન્ટાઇન સંસ્થાની અંદર મૂકવામાં આવ્યા છે. એટલે બીજા જે લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે એમને મારી નમ્ર વિનંતી છે કે હોમ ક્વોરન્ટાઇનનું સખત રીતે પાલન કરે અને આ કોઈ ડ્રાસ્ટિક સ્ટેપ્સ ન લેવા પડે એમાં અમને સહકાર આપે. બીજું, રાજ્ય સરકારની સૂચના મુજબ જનસેવા કેન્દ્રો આગામી 29 તારીખ સુધી બંધ રહેશે. એટલે કે જે દાખલા અને એટીવીટીના જે કાર્યવાહી થતી હોય છે ઈ દ્વારા એ બધા જનસેવા કેન્દ્રો બંધ રહેશે. સરકારી કચેરીઓમાં કોઈ મુલાકાતીઓ મળવા માટે આવશે નહીં અને જો કોઈ અર્જન્ટ કેસ હોય તો અધિકારીની પૂર્વ અપોઇન્ટમેન્ટ લઈ અને જ મળવા માટે આવી શકાશે. એટલે વી સ્ટ્રોંગલી ડિસ્કરેજ કે લોકો ગવર્મેન્ટ ઓફિસીસની અંદર આવે. સિમિલરલી દાખલા માટે ડેપ્યુટી ડાયરેક્ટર SC ST OBC જે ડિપાર્ટમેન્ટ્સ છે
એમના ત્યાં પણ દાખલા માટે ઘણી ભીડ રહેતી હોય છે, એટલે એ સેવાઓ પણ એક વીક માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ સેવાઓમાં જેમને જરૂરિયાત હોય એ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે, એમની પ્રોસેસ ઓનલાઈન કરવામાં આવશે. માર્ચ માસમાં એપ્રિલ માસનું પણ રાશન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, એટલે ટૂંક સમયમાં જે એપ્રિલ માસનું રાશન છે એ પણ પુરવઠાની મારફતે એ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ખાસ કરીને અત્યારે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં પણ ખૂબ રશ રહે છે અને આરટીઓમાં પણ ખૂબ રશ રહે છે, એટલે આરટીઓ સબ રજિસ્ટ્રાર કચેરીઓ પણ અત્યારે બીકોઝ ઓફ ધીસ ઇવેન્ટ આપણે બંધ રાખીએ છીએ. જીવન જરૂરિયાતની અને આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. ગ્રોસરી, દવાની દુકાનો, પ્રોવિઝન સ્ટોર વગેરે ચાલુ રહેશે. રેવન્યુ કેસીસ કે જેની કેસોની મુદતો ચાલે છે એની અંદર 31/3 સુધી મુદતો રાખવામાં આવશે, જેથી કરીને કોઈના એબસન્સના કારણે એમની વિરુદ્ધમાં હુકમો ન થાય. ખાસ કરીને સુરત માટે જે મહત્ત્વપૂર્ણ લાગુ પડે છે એમાં ડાયમંડ યુનિટ્સ, ટેક્સટાઇલ માર્કેટ અને ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટ્સ, એમને આગામી 29/3/2020 સુધી સ્વયંભૂ બંધ પાડવા માટે અપીલ કરવામાં આવે છે. અને માનનીય પ્રધાનમંત્રીશ્રીના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન જેમને આપણે તકેદારીના પગલા રૂપે કામે ન બોલાવ્યા હોય એવા વર્કરો, મજૂરો અને એમના પગાર ન કાપવા માટે જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ અપીલ કરી છે, એ જ પ્રમાણે અમે પણ એ સંસ્થાઓને અપીલ કરીએ છીએ કે એમના આ સમયગાળા દરમિયાનના પગાર ન કાપવામાં આવે. તથા રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના સ્થળો બંધ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. હોમ ડિલિવરી સર્વિસીસ ચાલુ રહેશે. આ મહદઅંશે અત્યારે જે રાજ્ય સરકાર તરફથી વિડીયો કોન્ફરન્સ અને લોકલ સ્તરે જે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને એમની સાથે ચર્ચા થઈ એ મુજબનું આ મોટું ચિતાર આ રીતનો છે. બધાને વિનંતી છે કે હવેથી વી વિલ નોટ બી મીટિંગ ફિઝિકલી, આપણે બધા પણ આના પ્રોપરલી ફોલો કરીએ. કોઈ મેસેજીસ હશે તો આપને ઓડિયો વિડીયો રૂપમાં મોકલી આપવામાં આવશે, સો દેટ આપને પણ આપણે મિનિમમ કોન્ટેક્ટ રાખી. આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો આઝાદ ન્યૂઝ. નમસ્કાર.